આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ રાજકીય પાર્ટીઓ હાલ ચૂંટણીમાં પોતાના પક્ષને જીત મળે તે પ્રમાણેની કામગીરી કાર્યકરો દ્વારા કરવામાં આવે તેને લઈ રાજકીય પાર્ટીઓ કામ કરવા લાગી છે ત્યારે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા સોશિયલ મીડિયામાં વધુને વધુ મેસેજ લોકો સુધી પહોંચાડે તેવા હેતુ સાથે આજે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં આવેલ સાળંગપુર હનુમાનજી ખાતે આવેલ હોલમાં સોશિયલ મીડિયા સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો જે કામાં આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ આઈટી સેલના પ્રમુખ રોહન ગુપ્તાની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો જેમાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજે છસો જેટલા આઈટી સેલના હોદ્દેદારો હાજર રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેની સામે બે દિવસ યોજનારા આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે માત્ર એકસો જેટલા હોદ્દેદારો આવતા મોટા ભાગની ખુરશીઓ ખાલી જોવા મળેલ તેમજ આજના કાર્યક્રમ વિશે પ્રદેશ અધ્યક્ષને પૂછતા તેમના દ્વારા જણાવેલ કે હાલ ભાજપ દ્વારા કરવામાં આવતા વિકાસની સામે અમે સોશિયલ મીડિયા દ્વારા સાચી હકીકત લોકો સુધી પહોંચાડવાની કામગીરી કરવાનું ચાલુ કર્યું છે તેમજ કોંગ્રેસ આઈટી સેલના હોદ્દેદારો વધુને વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે તે હેતુસર આ કાર્યક્રમ કરવાનો આવ્યાનું જણાવવામાં આવેલ આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખાસ હાજર રહ્યા હતા આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે કે સોશિયલ મીડિયામાં અત્યારે છેલ્લા કેટલા સમયથી જે ભાજપની સરકાર છે એની સામે ગુજરાતની જનતાનો રોષ સ્વયંભૂ જ્યારે બહાર નીકળી રહ્યો છે ત્યારે એ કોંગ્રેસના સિપાહી તરીકે અમારા સોશિયલ મીડિયા ટીમ આઈટી સેલ ટીમની જવાબદારી બને છે કે ગુજરાતની જનતાને હકીકત બતાવે અને નવસર્જન ગુજરાત જે અમારું સ્વપ્ન છે જે અમે ગુજરાતની જનતાને બતાવવા માંગીએ છીએ કે ખરેખર નવસર્જન ગુજરાત શું છે એ કઈ રીતે સાકાર કરો અને લોકો સુધી એનો મેસેજ કઈ રીતે પહોંચાડો એના માટે અમારા જે યોદ્ધાઓ કહેવાય કે જે એક્ટિવ લોકો છે સમગ્ર ગુજરાતથી એને અમે શિબિર યોજી છે અને આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં વિકાસ ગાંડો થયો છે ત્યારે એ ગાળા વિકાસને રોકીને કઈ રીતે નવસર્જન ગુજરાતનું સ્વપ્ન ગુજરાતમાં સાકાર કરવું એના માટેની તાલીમ આ બે દિવસમાં ઘણા બધા નિષ્ણાતો આવશે આજે પણ ઓલ ઇન્ડિયા કોંગ્રેસથી એક નિષ્ણાત આવી રહ્યા છે આવતીકાલે માન્ય શક્તિસિંહજી ગોહિલની હાજરીમાં અમારી જે ન્યૂઝ લેટર છે ગુજરાત કોંગ્રેસનું જેનાથી તમે ઈમેલમાં કોંગ્રેસના મેસેજ મોકલીશો એનું અમે કાલે અનાવરણ કરશું તે ઉપરાંત દીપકભાઈ બાબરિયા જે અમારા મેનિફેસ્ટો કમિટીના ચેરમેન છે એમના હાથે આપની ઈચ્છા અમારો સંકલ્પ એટલે આપ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં આપ જે પણ વસ્તુ જોવા ઈચ્છશો એ વેબસાઇટના માધ્યમથી આપ અમને મોકલી શકશો અને જે સારા પોઈન્ટ હશે એ મિત્રોને અમે બોલાવીને એમનું અમે સન્માન કરશું અને એ પોઈન્ટ અમે અમારા મેનિફેસ્ટોમાં લઈશું એટલે આ બે કાર્યક્રમો આવતીકાલે છે અને આજે ટેકનિકલ ટ્રેનિંગ કઈ રીતે ટીમ બિલ્ડિંગ કરવું કઈ રીતે સોશિયલ મીડિયામાં એમનો પ્રતિકાર કરવો અને હકીકત લોકો સુધી પહોંચાડવી એની ટ્રેનિંગ આપવામાં આવશે હું માનું છું કે આજે સોશિયલ મીડિયા એક ખૂબ જ મોટું માધ્યમ બની ગયું છે અને આપણે છેલ્લા દિવસમાં જોયું કે જ્યારે લોકો એક બાજુ સરકાર વિકાસની મોટી મોટી વાતો કરતી હતી અને લોકો જ્યારે રોડ ઉપર ચાલે ત્યારે વિકાસ દેખાતો નહોતો એટલે એક મૂંઝવણભરી પરિસ્થિતિમાં ગુજરાતની જનતા હતી અને વિકાસ ગાંડો થયો છે એ સ્લોગનથી એમની મૂંઝવણને વાંચા મળી દેખાતો નથી ને આ લોકો કહે છે કે દેખાય છે એટલે ખરેખર ગાંડો થયો છે એટલે જે ગુજરાતની જનતા જે અનુભવી રહી છે એને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે વાંચા આપશું અને નવસર્જન ગુજરાતની જે વાત છે જેમ અત્યારે યુથ અમે રજીસ્ટ્રેશન ચાલુ કર્યું છે કે બેરોજગારી ભથ્થું આપશું સમગ્ર ગુજરાતમાં ખૂબ જ સારો રિસ્પોન્સ છે ઓનલાઈન પણ એનો રિસ્પોન્સ સારો છે આવનારા દિવસોમાં આવા પ્રજાકીય કાર્યો લઈને જ અમે વાત કરીશું આવતીકાલે પાછા વડાપ્રધાન ગુજરાતમાં આવશે અને નર્મદા યોજના એમને પાછી યાદ આવી તો એ નર્મદા યોજનાના મૂળમાં કોંગ્રેસ છે એંસી ટકા કામ કોંગ્રેસે કરેલું છે કેનાલોનું કામ કોંગ્રેસે કરેલું છે એ વાત અમે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી જ્યારે પણ આ લોકો બળગા ફૂંકીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે સોશિયલ મીડિયા ટીમ આઈટી સેલ ટીમ એને રોકશે અને લોકોને હકીકત બતાવશે કે ખરેખર નવસર્જન ગુજરાત શું છે રાજકોટ તાલુકાનો છેવાડાનો તાલુકો એટલે વિછીયા ત્યારે ખાસ કરીને વિછિયા અને જસદન ગામના ખેડૂતો મુખ્ય મગફળીનું વાવેતર કરવામાં આવે છે જ્યારે વિછિયાલીસના વિછિયાના છેતાલીસ ગામડાઓ આવેલા છે તેમાંથી સાઠ ટકા ખેડૂતો મગફળીનું વાવેતર કરે છે વિછિયા તેમજ આસપાસના વિસ્તારોમાં આ સાલ સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર પણ કરવામાં આવેલ અને પાક પણ સારો એવો થયો હતો ત્યારે વિછિયા તાલુકાના ઝનડા કંધેવાળિયા થોરીયાળી મોટા કંદેવાળિયા રૂપાવટી અને વેરાવળ ભડલી સહિતના અનેક ગામડાઓમાં મગફળીના વાવેતરમાં ઈયળ જીવાત આવતા ખેડૂતો મુકાયા છે મુશ્કેલીમાં આ ઈયળ જીવાત મગફળીના વાવેતરને સૂકો કરી નાખે છે અને મગફળીના બીજા બીજ હોય તે પણ બાળી નાખે છે તેમજ આ રોગથી બચવા ખેડૂતો દ્વારા દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છતાં પણ કોઈ જાતનું નિરાકરણ આવ્યું નથી આ રોગના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે ઝંડડા કંદેવાળિયા ગામના ખેડૂત રાજેશભાઈ પરસોત્તમભાઈ પોતાના પંદર વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું પણ આ ઈયળનો ઉપદ્રવ વધી જતાં તેમણે પંદર વીઘામાંથી મગફળીનો પાક કાઢી નાખ્યો છે ત્યારે આ રોગના કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતો મુશ્કેલીઓ મુકાઈ ગયા છે ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા તેમને સહાય કરવામાં આવે નારાયણભાઈ ખોડાભાઈ શું કરો છો તમે ખેતી કરવી છે તમે શેનું વાવેતર કરેલું માંડવીનું માંડવીનું વાવેતર કરેલું છે વરસાદ સારો મુંડા આવ્યા છે ને બીજી કોઈ આમ ભોગ સારી

માંડવીનું વાવેતર કર્યું છે આશાલ વરસાદ પણ સારો થયો છે છતાં મુંડા નામનો રોગ આવ્યો છે હા તકલીફ ભોગવી રહ્યા છે તકલીફમાં તો કઈ કઈ કાંઈ એવું નથી બધું બળી ગયું છે પાલો નથી હાથમાં આવે એમ ઢોર ખાય એવો પાલોય નહીં થાય એમ તમે વાવેતર કાઢી નાખ્યું છે વાવેતર હજી ઊભું છે પણ બધું બળી ગયું છે આવું ભેગા કરવાના પૈસા જોઈએ ને દાળિયા કરવા પડે પછી ભેગું થાય ને સરકાર પાસે તમારી શું અપેક્ષા છે સરકાર કાંઈ ખામું જોવે તો સારું કહેવાય નકર કશીયાળું પાકી નહીં અમે કરી અરુણ નામ મૂળિયા દિલીપભાઈ લીંબાભાઈ

સરકાર કોઈ સહાય કરે તો હવે શિયાળુ મોલ માં અમારે તળાવ ખાલી છે અત્યારે હવે શિયાળુ મોલ થાય એવું નથી મારે અમારી પાસે કોઈ અત્યારે તળાવ ખાલી સાવ પડ્યું છે અમારે રાજેશભાઈ રાજેશભાઈ શું ખેતી કરું છું હાલ અત્યારે કર્યું છે

હવે આ ચોમાસા નો બધો પાક સિંગ નો પાક તો નિષ્ફળ ગયો છે પણ હવે કઈ લીલું બીજું થાય તો કરવું પડશે નઈતર તો કઈ પાણી સીડિયા નથી કુવામાં એવા સરકાર પાસે શું અપેક્ષા છે કોઈ સહાય કરે તો સારું જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક સમાજના લોકો પોતાના સમાજમાંથી પ્રતિનિધિ આવે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં બોટાદ વિધાનસભાની સીટ પર કોળી સમાજના ઉમેદવાર આવે તેવી માંગને લઈ થોડાક દિવસ પહેલાં બોટાદ સર્કિટ હાઉસ ખાતે ભાજપ પ્રેરિત કોળી સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમાં કોળી સમાજમાંથી ઉમેદવાર પસંદ થાય અને આગામી દિવસોમાં એક કમિટીની રચના કરવામાં આવે ત્યારે આજે

ખાસ આજે મુખ્ય એ ચર્ચા હતી અગાઉ મારે ચર્ચા થઈ હતી કે બોટાદ વિધાનસભાની ટિકિટ કોળી સમાજને મળે એના માટે અમે ભેગા થયા મંથન કર્યું છે અને આવતી ઓગણીસ તારીખે કોળી સમાજના એક હજાર જેટલા આગેવાન પાળિયાદ રોડ બાબરિયા હોટલે ભેગા થવાના છીએ અને કોળી સમાજને ટિકિટ મળે એના માટે અમે હજાર જેવા આગેવાનો બોટાદ સીટના ભેગા થઈ અને પાર્ટી આગળ ટિકિટની જોરશોરથી દાવેદાર કરવાના છીએ છે નામ નામ કરી હાલમાં અમારા જેવા આવ્યા સામે પણ અમે અમે એક આવતી અને આગળ એમાં મારું એકનું મનતું એ નથી કમિટી જે નિર્ણય કરશે કે છે બોટાદ વિધાનસભા જે જે કોળી સમાજ બોટાદનો જ કરશે અમારી સ્થાનિક મેન છે ઉપર તમારું રહેશે પાર્ટી ઉમેદવાર આવશે તો જે અમને અમે પછી એને સ્વીકારી લઈશું